પોતાના માણસો જ્યારે વિશ્વાસઘાત કરે ત્યારે લોકો ભાંગી પડે છે અને ન કરવાનું કરી નાખે છે. આ ઘટનામાં એક પ્રેમી છે અને તેની પ્રેમિકા ભાંગી ગઈ. બાદમાં પ્રેમિકાને પાછી બોલાવવા માટે જે ખેલ થયો છે તેની આ ઘટના છે. શું છે સમગ્ર મામલો આવો જોઈએ. વિશ્વાસનો વિશ્વાસઘાત, ખુદની પ્રેમિકા છૂમંતર, દોસ્તની પુત્રીનું અપહરણ. પોતાના સાથ છોડીને જતા રહે છે ત્યારે માણસ બીજા પર દોષનો ટોપલો ઢોળે છે. પોતાનો સિક્કો ખોટો પડે છે ત્યારે માણસ કેવા કેવા ખેલ કરે છે તેની છે આ ઘટના. આ પૂરી ઘટનામાં એક નિર્દોષને સજા મળી છે જ્યારે આરોપી ફાવી ગયો. કોનું થયું અપહરણ? કોને કોની સાથે દોસ્તી હતી? દ્રશ્યમાં 18 વર્ષની દીકરી પોલીસ અધિકારી સાથે રમી રહી છે. તેની માતાની આંખોમાં પણ હર્ષની ખુશી છે કારણ કે ઈસનપુર પોલીસે તેમની દીકરીને અપહરણ કરતાના ચુંગાલમાંથી સુરક્ષિત છોડાવી. આ ઘટના કંઈક એવી છે કે ટીવી સ્ક્રીન પર કાળા બુરખામાં દેખાતા આ શખ્સનું નામ છે સંદીપ ઉર્ફે ભૂરા પગી. ભૂરો અને તેની પ્રેમિકા ઓઢવમાં લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા. એક મહિના પહેલા ભૂરા પગીની પ્રેમિકા ઘર છોડીને નાસી ગઈ અને તે શોધતો ઈસનપુર પહોંચ્યો જ્યાં ચાની કીટલી ચલાવતા લક્ષ્મણ મીનાના સંપર્કમાં આવ્યો. લક્ષ્મણે તેની પ્રેમિકાને શોધી આપવાનું આશ્વાસન આપ્યું, પરંતુ એક મહિનાથી પ્રેમિકાની કોઈ માહિતી નહીં આપતા ભૂરાએ લક્ષ્મણની 18 વર્ષની દીકરી જ્ઞાનસીનું અપહરણ કર્યું. ઈસનપુર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી ભૂરાની ધરપકડ કરીને બાળકીને સલામત છોડાવીને પરિવારને સોંપી છે. દીકરી પરત મળતા પરિવારે પોલીસનો આભાર માન્યો. કાયમ આવતો જતો હતો, રહેતો હતો મારા જોડે પુલ નીચે, અને પછી એને મેં કીધું કે ભાઈ મારી છોકરી રડતી હતી એને મારી છોકરી ભાઈ આમે સાઈડમાં મૂકી દેજે. એને મમ્મી જોડે એમ મમ્મી જોડે મૂકવા ગયો અને પછી ભાઈ લઈને ગાયબ થઈ ગયો. પોલીસે ઈસનપુર પોલીસ સ્ટેશન સાવડા સાહેબ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કે આ કોડી સ્ટાફ 4 દાડ હતી, ઊંઘ્યું નથી, ખાધા પીધા વગર મારી છોકરીને હાજર કરી છે. આરોપી ફરિયાદી વચ્ચે શું હતો સંબંધ? કેવી રીતે ભાંડો ફૂટ્યો? આરોપી ભૂરા પગી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. ઓઢવમાં પરિણીત પ્રેમિકા સાથે લિવ ઇન રિલેશનશીપમાં ભાડે રહેતો હતો, પરંતુ પ્રેમિકા તેનું ઘર છોડીને જતી રહેતા ભૂરાએ શોધખોળ કરી. તેને શંકા હતી કે ચાને કીટલી ચલાવતો લક્ષ્મણ તેની પ્રેમિકાની માહિતી જાણે છે, જેથી તેનો વિશ્વાસ કેળવ્યો. લક્ષ્મણ અને ભૂરા બંને રાજસ્થાનના હોવાથી બંને વચ્ચે મિત્રતા વધી. ભૂરો ચાની કીટલી બહાર ફૂટપાથ પર રહેતો અને તેની દીકરીને રમાડતો હતો. અપહરણના દિવસે લક્ષ્મણ મીણાએ ભૂરાની દીકરી ઘરે મૂકવાનું કહ્યું, પણ પ્રેમિકાની માહિતી મેળવવા અપહરણ કરીને લઈ ગયો. દીકરીને રાજસ્થાન મૂકીને તે લક્ષ્મણ પાસેથી પ્રેમિકાની માહિતી કઢાવવા બ્લેકમેલ કરવા માંગતો હતો, પરંતુ તે પહેલા ઈસનપુર પોલીસે તેનો ભાંડો ફોડીને બાળકી સાથે તેને ઝડપી લીધો. એક ભાઈ છે સંજયભાઈ કરીને, એમના જોડે 15 દિવસથી રહેતો હતો. એમને કીધું કે ભાઈ એ જ્ઞાનસિંહને તમે મારા વાઈફ પાસે મૂકી આવો હોટેલમાં. તો પછી આ સંજયભાઈ જે એમના નામ જે આપ્યા હતા સંજયભાઈ એ લઈ ગયો, પછી પાછળ આવ્યો નથી. પછી રાત્રે તરત જ અહીંયા પીઆઈએ ગુનો દાખલ કરાયો અને એક ટીમ સ્પેશિયલ એના માટે ઓર્ગેનાઇઝ કરી ડિસ્ટ્રાફમાંથી અને એ લોકોને મોકલી આપ્યો. હવે આ ભાઈનો એક મોબાઈલ નંબર એક મળી આવ્યો, પણ એ સ્વિચ ઓફ હતો. એના આધારે પછી એ લોકો ઇન્વેસ્ટિગેટ કરતા ગયા અને હવે 2 દિવસમાં એ લોકો રાજસ્થાનથી એ આરોપી જે છે મુખ્ય આરોપી એમનો જે નામ છે ભૂરાભાઈ પગી કરીને છે એમને પણ લઈ આવ્યા છે અને બાળકીને પણ સહી સલામત લઈ આવ્યા છે. પ્રેમમાં પાગલ, નિર્દોષને સજા. ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ શખ્સ પ્રેમમાં પાગલ હતો. તેની પ્રેમિકા જતી રહી આ માટે ખુદ બેબાકડો બની ગયો હતો અને પ્રેમમાં પાગલ ભૂરાએ 18 વર્ષની દીકરીનું અપહરણ કરીને ગુનેગાર બન્યો. તેને ગુનો તો કર્યો, પરંતુ મિત્ર બનેલા લક્ષ્મણનો વિશ્વાસ પણ તોડ્યો. ભૂરાની આ હરકતથી પરિવાર આઘાતમાં છે, પરંતુ દીકરી સલામત ઘરે પરત ફરતા તેની ખુશી પણ છે. હાલમાં ઈસનપુર પોલીસે બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે, જ્યારે ભૂરાની પણ વધુ પૂછપરછ શરૂ કરી તેના ગુનાહિત ઇતિહાસની તપાસ કરવામાં આવશે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ.